નમસ્તે મિત્રો, આજે આપણે ભણીશું વર્તુળ એટલે કે સર્કલ વિશે. એનસીઆરટીમાં આ પ્રકરણ 10 તરીકે આપેલ છે. આ સમગ્ર પ્રકરણને આપણે 3 ભાગમાં તોડેલ છે. ભાગ 1માં આપણે જોયું હતું વર્તુળને લગતા કેટલાક મહત્વના પદો, જેવા કે સ્પર્શક અને છેદિકા, તેની વ્યાખ્યા તેમજ તેના વિશે આપણે ડિટેલમાં સમજ્યા હતા. અને ત્યારબાદ આપણે બે પ્રમેય ભણ્યા હતા, પ્રમેય 1 અને પ્રમેય 2. ત્યારબાદ આપણે એક ઉદાહરણ જોયું. હવે આ ભાગમાં આપણે એનસીઆરટીમાં જે સ્વાધ્યાય 10.2 આપેલ છે તેને સોલ્વ કરીશું. એનસીઆરટીમાં આપેલ સ્વાધ્યાય 10.1 ખૂબ જ સરળ છે, તમે તેને જાતે આસાનીથી સોલ્વ કરી શકશો. ભાગ 2માં આપણે સ્વાધ્યાય 10.2ના પ્રશ્ન નંબર 1-7ને સોલ્વ કરીશું અને ભાગ 3માં આપણે આ સ્વાધ્યાય 10.2ના પ્રશ્ન નંબર 8-13 સોલ્વ કરીશું. પરંતુ ભાગ 2માં સ્વાધ્યાય 10.2ને સોલ્વ કરતા પહેલા આપણે ભાગ 1માં જોયેલા બે પ્રમેયો વિશે ધ્યાનથી જોઈશું. પ્રમેય 1 હતો વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, અને પ્રમેય 2 હતો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ હંમેશા સમાન હોય છે. હવે આ બે પ્રમેય યાદ રાખવાના છે અને આ બે પ્રમેયનો ઉપયોગ આજે આપણે સ્વાધ્યાય 10.2ને સોલ્વ કરવામાં વારંવાર કરીશું. હવે આપણે સ્વાધ્યાય 10.2ને સોલ્વ કરીએ, જેમાં સૌપ્રથમ 3 પ્રશ્નો એ ખાલી જગ્યા સ્વરૂપે છે અથવા તે એક્ઝામમાં એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. પરંતુ જો આ 3 પ્રશ્નો દાખલા તરીકે પૂછાય તો આપણે આ પ્રમાણે ગણતરી કરીને બતાવવું પડે છે. આપણે અત્યારે જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1 વાત છે, બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ એ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, એટલે કે આ બિંદુ ક્યુનું વર્તુળના કેન્દ્રથી અંતર એ 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે વર્તુળની ત્રિજ્યા અહીંયા ઓપી છે, તો આ ત્રિજ્યા આપણે શોધવાની છે. હવે આપણને પહેલેથી જ પ્રમેય 1 પરથી ખબર છે કે વર્તુળના દોરેલો કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે કે અહીં આ સ્પર્શક ક્યુપી એ ત્રિજ્યા ઓપી ને લંબ છે, એટલે કે ખૂણો OPQ આ કાટખૂણો થશે, 90 ડિગ્રી થશે. તો આ જે ત્રિકોણ છે OPQ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થશે, અને આ ત્રિકોણમાં આપણે પાયથાગોરસના પ્રમેય પરથી બે બાજુઓના માપ ખબર છે, તો ત્રીજી બાજુનું માપ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. આ પાયથાગોરસના પ્રમેય પરથી ગણતરી કરીને આપણે અહીંયા દર્શાવેલ છે કે ત્રીજી બાજુ એટલે કે OPનું માપ 7 સેન્ટીમીટર છે, અને આ OP એ વર્તુળની ત્રિજ્યા છે, તો તેનું માપ 7 સેન્ટીમીટર છે, જે આપણે શોધવાનું હતું. હવે પ્રશ્ન બે છે, આકૃતિ 10.11માં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના ખૂણો POQ 110 ડિગ્રી બને એવા બે સ્પર્શકો છે, તો ખૂણો PTQ એટલે કે આ ખૂણો આપણે શોધવાનો. તો આપણને ખબર છે પ્રમેય 1 પરથી કે TP એ સ્પર્શક છે, તો P બિંદુએ જે ત્રિજ્યા છે OP, OP એ TP ને લંબ હશે, તે જ રીતે OQ એ TQ ને લંબ હશે, એટલે કે ખૂણો OPT અને OQT આ બંને ખૂણા કાટખૂણો હશે. હવે આપણે આ ચતુષ્કોણ જોઈએ OPTQ. આ ચતુષ્કોણમાં આ ખૂણો 110 ડિગ્રી છે, આ બંને ખૂણા કાટખૂણા છે, માત્ર આ જ ખૂણો આપણે શોધવાનો છે. અને આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 ડિગ્રી થાય, તો આપણે આ 3 ખૂણાઓના માપ અહીંયા મૂકીએ તો 4th ખૂણાનું માપ આપણને મળી જશે, જે અહીંયા ગણતરી કરીને બતાવી છે. આ ગણતરી કર્યા પછી આપણને આ ખૂણાનું માપ PTQ એ 70 ડિગ્રી બને છે. હવે પ્રશ્ન 3. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 ડિગ્રીનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA આ ખૂણો આપણે શોધવાનો છે. હવે આપણે સૌપ્રથમ OPને જોડીએ. હવે આ પ્રશ્ન ખાલી જગ્યા સ્વરૂપે છે, તો તે ખૂબ જ ઈઝી છે, અને જો આ પ્રશ્ન એમસીક્યુ તરીકે પૂછાય તો આપણને ખબર છે કે OP એ ખૂણા APB ને દુભાગે છે, એટલે કે આ ખૂણો 40 અને આ ખૂણો 40 થશે, તો આ ખૂણો 40 આ ખૂણો 90, તો આપણે આ ત્રિકોણ જોઈએ OAP. તો આ ત્રિકોણમાં આપણને બે ખૂણા ખબર છે, તો ત્રીજો ખૂણો આપણે ઇઝીલી શોધી શકીએ છીએ, જે 50 ડિગ્રી. તો એમસીક્યુમાં આપણે આ રીતે કરી શકીએ છીએ, પરંતુ જો આ પ્રશ્ન પરીક્ષામાં દાખલા સ્વરૂપે પૂછાય તો આપણે ગણતરી કરીને બતાવવી પડે છે.
તો તે ગણતરીમાં આપણે સાબિત કરવું પડે કે આ ખૂણો અને આ ખૂણો બંને ઇક્વલ છે, એટલે કે OP એ APB ને દુભાગે છે તે સાબિત કરવું પડે. આ માટે આપણે સાબિત કરીશું કે આ ત્રિકોણ OAP અને બીજો ત્રિકોણ OBP આ બંને ત્રિકોણ એકરૂપ છે. એ બંને ત્રિકોણને આપણે ધ્યાનથી જોઈએ તો સૌપ્રથમ PA બરાબર PB, PA બરાબર PB આ પ્રમેય બે હતો આપણો. ત્યારબાદ OA બરાબર OB આ એક જ વર્તુળની બે ત્રિજ્યાઓ છે જેના માપ હંમેશા સમાન હોય, અને આ બે ત્રિકોણમાં OP એ સામાન્ય બાજુ છે એટલે કે OP બરાબર OP. આપણે આ પરથી કહી શકીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે અને એ એકરૂપતાની શરત છે બા 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 બાજુ બાજુ બાજુ. અને આ પરથી આ ખૂણો એટલે કે OPA અને આ ખૂણો OPP આ બંને ખૂણા સમાન થશે અને તે બંને ખૂણાનું માપ 40 ડિગ્રી થશે. હવે આગળની ગણતરી ખૂબ સરળ છે. આપણે આ ત્રિકોણ OAPમાં આપણને ખબર છે કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થાય, તો બે ખૂણા ખબર છે તો ત્રીજો ખૂણો આપણે શોધી શકીએ છીએ જે ગણતરી કરીને અહીંયા બતાવેલ છે. આ ગણતરી કર્યા બાદ આ ખૂણો POA જે આપણે શોધવાનો હતો તે 50 ડિગ્રી આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે, સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. સૌપ્રથમ આપણે આ પ્રશ્નને સમજીએ. કોઈ એક વર્તુળ છે જેનો કેન્દ્ર O છે અને આનો વ્યાસ AB આપેલ છે, તો આ વ્યાસના બે અંત્ય બિંદુ એટલે કે બિંદુ A અને બિંદુ B આ બે બિંદુ આપણે દોરેલા સ્પર્શક એટલે કે સ્પર્શક PQ અને સ્પર્શક RS આ બંને એકબીજાને સમાંતર છે તેવું આપણે સાબિત કરવું. હવે આપણે જોઈએ પ્રમેય 1 પરથી ત્રિજ્યા OA એ સ્પર્શક PQ ને લંબ છે અને એ જ રીતે ત્રિજ્યા OB એ સ્પર્શક RS ને લંબ છે, એટલે કે આ ખૂણો ખૂણો 1 અને ખૂણો 2 આ બંને ખૂણા કાટખૂણા થશે, એટલે કે બંનેના માપ 90 ડિગ્રી થશે અને બંને એક સમાન થશે એટલે કે ખૂણો 1 બરાબર ખૂણો 2. હવે આપણને ખબર છે કે બે સમાંતર રેખાઓ હોય અને તેને છેદતી ત્રીજી રેખા હોય તેને છેદિકા કહે છે આ બે સમાંતર રેખાઓ માટે, ત્યારે જે જગ્યાએ ઝેડ આકાર બનતો હોય એટલે કે આપણે જોઈએ અહીંયા ઝેડ આકાર બને છે, તો આ બે ખૂણા એક આ ખૂણો અને બીજો આ ખૂણો આ બંને ખૂણાના માપ એક સમાન થાય છે અને આ બંને ખૂણાઓને એકમ કોણની જોડ કહે છે. તો આપણે અહીંયા આ પ્રશ્નમાં આનાથી ઊંધું જોઈએ. આ બે સમાન આ બે રેખાઓ સમાંતર છે કે નહીં તે આપણને હજી ખબર નથી, આપણે તે સાબિત કરવાનું. પણ આ ત્રીજી રેખા જે રેખા AB એ આ બંને આ બે રેખાઓ માટે છેદિકા છે અને ખૂણો 1 અને ખૂણો 2 આ એકબીજાને સમાન છે, એટલે કે આ જોડ ખૂણા 1 અને ખૂણા 2 ની જોડ એ યુગ્મ કોણની જોડ બને છે. તે પરથી આપણે કહી શકીએ કે આ બે રેખા રેખા PQ અને રેખા RS એકબીજાને પરસ્પર સમાંતર છે અને એ જ વસ્તુ આપણે સાબિત કરવાની. હવે આપણે જોઈએ પ્રશ્ન 5. પ્રશ્ન 5 છે, સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પ્રશ્નને સમજી વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ. હવે આ એક આકૃતિ છે જેમાં ઓ વર્તુળનું કેન્દ્ર છે, બિંદુ એ આ વર્તુળ પર આવેલું છે અને એ બિંદુ આગળ દોરેલો સ્પર્શક AB છે. ધારો કે આ સ્પર્શક AB ને લંબ રેખા O'A છે. O'A એ AB ને લંબ છે એટલે કે ખૂણો OAB આ ખૂણો એ 90 ડિગ્રી થશે. આ વસ્તુ આપણને આપેલી છે. જ્યારે આપણને પહેલેથી પ્રમેય 1 પરથી ખબર છે કે ત્રિજ્યા OA એ સ્પર્શક AB ને લંબ હોય છે, તો આપણે કહી શકીએ કે OAB આ ખૂણો પણ 90 ડિગ્રી થશે, એટલે કે ખૂણો OAB બરાબર ખૂણો OAB આ બંને ખૂણા કાટખૂણા થશે એટલે કે 90 ડિગ્રી થશે. હવે આવું ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે ઓ બિંદુ ઓ અને બિંદુ ઓડેશ બંને એક જ બિંદુ બની જાય, એટલે કે આ રેખા ઓડેશ એ અને ઓ એ આ બંને રેખાઓ એક જ રેખાઓ બને. આ પરથી આપણે કહી શકીએ કે ઓડેશ એ અથવા એ ઓડેશ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા છે અને આ રેખા એ સ્પર્શક AB ને લંબ છે, એટલે કહી શકીએ કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી જે આપણે સાબિત કરી.
હવે આપણે જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6 છે, વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ. અહીં આકૃતિમાં આ બિંદુ A થી દોરેલો સ્પર્શક એ AP છે. આ સ્પર્શક AP ની લંબાઈ 4 સેન્ટીમીટર આપેલ છે અને આપણે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો આકૃતિ પરથી જોઈ શકીએ કે વર્તુળની ત્રિજ્યા OP છે. આ ખૂબ જ સરળ પ્રશ્ન છે, કારણ કે આપણને પહેલેથી ખબર છે કે ત્રિકોણ OPA એ કાટકોણ ત્રિકોણ છે. કારણ કે પ્રમેય 1 પરથી ત્રિજ્યા OP એ સ્પર્શક AP ને લંબ છે, એટલે કે આ કાટખૂણો છે. અને આ કાટકોણ ત્રિકોણમાં આપણને બે બાજુ આપેલી છે, તો ત્રીજી બાજુ આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આરામથી શોધી શકીએ છીએ અને તે ગણતરી કરીને બતાવી છે. આ ગણતરી કર્યા પછી આપણને ત્રીજી બાજુ એટલે કે OP એ 3 સેન્ટીમીટર અને આ OP એ વર્તુળની ત્રિજ્યા છે જેની લંબાઈ આપણે શોધવાની. હવે આપણે જોઈએ પ્રશ્ન 7. આ પ્રશ્ન ખૂબ જ IMP છે, કારણ કે આના જેવો જ પ્રશ્ન અથવા આ જે આકૃતિ દેખાય છે તે આકૃતિ પરથી આના જેવા બીજા અન્ય પ્રશ્ન બનાવી શકાય છે અને આ એક્ઝામમાં વારંવાર પૂછાય પણ છે. તો હવે આપણે આ પ્રશ્ન જોઈએ, ધ્યાનથી સમજીએ. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. આકૃતિમાં જોઈએ આપણે કે એક વર્તુળ છે 3 સેન્ટીમીટર વાળું અને બીજું વર્તુળ છે 5 સેન્ટીમીટર વાળું. આ બંનેનું કેન્દ્ર એક છે જે ઓ છે. હવે આપણને ખબર છે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ નાનું હશે અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ મોટું હશે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. એટલે કે મોટું વર્તુળ એટલે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આ વર્તુળ, એની જીવા AB એ નાના વર્તુળને સ્પર્શે છે, એટલે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ માટે આ જીવા AB એ સ્પર્શક છે. અને આપણે માની લઈએ કે આ સ્પર્શ બિંદુ M છે. તો હવે આપણે આ જીવાની લંબાઈ શોધવાની છે. તો તે આપણે આપણને પહેલેથી ખબર છે કે ત્રિજ્યા OM એ જીવા AB ને દુભાવે છે. માત્ર મોટું વર્તુળ જુઓ, નાના વર્તુળને હાલમાં ભૂલી જઈએ આપણે. તો આપણને ખબર છે કે ત્રિજ્યા OM એ જીવા AB ને દુભાવે છે, એટલે કે AM બરાબર MB. હવે આપણને ખબર છે કે AM અને MB નો માપ બરાબર છે અને AM પ્લસ MB આ બંનેનો સરવાળો કરીએ તો AB મળી જાય. તો આપણે AB ને શોધવા માટે માત્ર AM શોધી લઈએ તો અને એના ગુણાકારમાં 2 ગુણ્યા 2 કરીએ તો આપણને AB મળી જશે. હવે આપણે આકૃતિમાં ધ્યાનથી જોઈએ તો આ ત્રિકોણ OAF, આ ત્રિકોણ એક કાટકોણ ત્રિકોણ છે, કારણ કે પ્રમેય 1 પરથી આપણને ખબર છે કે ખૂણો OMA, OMA આ ખૂણો છે, આ ખૂણો કાટખૂણો છે, કારણ કે ત્રિજ્યા OM એ જીવા AB ને લંબ છે. હવે આ કાટકોણ ત્રિકોણમાં આપણને બે બાજુ ખબર છે, OM 3 છે જે નાના વર્તુળની ત્રિજ્યા છે, OA 5 છે જે મોટા વર્તુળની ત્રિજ્યા છે. તો આપણે AM આસાનીથી શોધી શકીએ છીએ અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ આ પ્રમાણે, તો AM એ 4 સેન્ટીમીટર મળશે. એટલે કે AM 4 સેન્ટીમીટર છે. હવે આપણે પહેલા ચર્ચા કરી એ પ્રમાણે AM અને MB આ બંનેના માપ એક સમાન છે, કારણ કે વર્તુળના કેન્દ્રથી જીવા પર દોરેલો લંબ એ જીવાને દુભાવે છે. કેન્દ્ર O છે અને આ કેન્દ્રથી જીવા AB પર દોરેલો લંબ OM આ જીવા AB ને દુભાવે છે, એટલે કે AM બરાબર BM. અને આપણે હમણાં જ શોધ્યું કે AM 4 સેન્ટીમીટર છે તો BM પણ 4 સેન્ટીમીટર થશે અને AB બરાબર AM વત્તા MB અથવા તો 2 ઇન્ટુ AM, એટલે કે 2 × 4 બરાબર 8 સેન્ટીમીટર. એટલે કે આ જીવા AB ની લંબાઈ 8 સેન્ટીમીટર છે જે મોટા વર્તુળ માટેની જીવા છે અને એ જ વસ્તુ આપણે શોધવાની હતી. પરંતુ આ પ્રશ્ન તમે ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ પ્રશ્ન ઘણો IMP છે. હવે આપણે આ ભાગમાં જે વસ્તુઓ ભણ્યા તેનો સારાંશ જોઈએ. આ ભાગમાં આપણે પ્રકરણ 10 માં NCERT માં આપેલ સ્વાધ્યાય 10.2 ના પ્રશ્ન નંબર 1 થી 7 ને સોલ્વ કર્યા. ભાગ 1 માં આપણે કેટલાક પદોની વ્યાખ્યાઓ તેમજ પ્રમેય વિશે ભણ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 10.2 ના પ્રશ્ન 1 થી 7 સોલ્વ કર્યા અને આવતા ભાગમાં આપણે બાકી વધેલા જે પ્રશ્નો છે, પ્રશ્ન 8 થી 13 તેને સોલ્વ કરીશું. તો તમે આની પહેલાનો ભાગ જો ન જોયો હોય તો તે જોઈ લેજો અને આવતા ભાગને જોવાનું બિલકુલ ન ભૂલતા. અને હા મિત્રો, તમારો આ વિડીયોને ધ્યાનથી સાંભળવા અને સમજવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારી જે યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે OLI NSS IIT B,
આઈઆઈટીબી એટલે આઈઆઈટી બોમ્બે આ એક સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ છે, જેના દ્વારા આ સમગ્ર ચેનલને ચલાવવામાં આવે છે. તો તમે તેને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.